નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે તલાટી અને બિનસચિવાલયના પેપર સોલ્યુશન નંબર 29ની આપણે આ વિડીયોમાં વાત કરવાની છે કે જો હવે આપણે હવેની જે 2019માં જે સ્પર્ધાત્મક પરીક્ષા આવશે તેમાં કયા લેવલના પ્રશ્નો આવે, તો તેવા તે લેવલના પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાની છે. તો મિત્રો, આ વિડીયોને તમે લાઇક અને શેર જરૂર કરી દીજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો ચલો મિત્રો, આપણે આજનો વિડીયો ચાલુ કરીએ. તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે બીલીમોરા ક્યાં આવેલું છે. તો બીલીમોરા જે સ્થળ છે તે ક્યાં આવેલું છે, તો તેમાં જવાબ આવશે નવસારીમાં. ત્યારબાદનો બીજો પ્રશ્ન જોઈએ કે ડેઝર નામનું પ્રવાસધામ ક્યાં આવેલું છે. તો ડેઝર નામનું પ્રવાસધામ આવેલું છે પંચમહાલ જિલ્લામાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ કે ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી ક્યાં આવેલી છે. તો ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી આવેલી છે નડિયાદમાં, જેને DDIT તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન નંબર 4 જોયો કે ગુજરાત કોલેજની સ્થાપના ક્યારે થઈ. તો ગુજરાત કોલેજની સ્થાપના થઈ હતી 1856માં. પ્રશ્ન નંબર 5 કે ધાતુના પીપમાં અનાજ સંગ્રહ કરવા માટે તેની સાથે નીચેનામાંથી શું રાખવાથી કીટકો સામે રક્ષણ મળે છે. તો તેમાં શું રાખવામાં આવે છે જેથી કીટકો સામે તેને રક્ષણ મળે છે. તો તેમાં જવાબ આવશે લીમડાના પાન. પ્રશ્ન નંબર 6 જોઈએ કે રાજ્યસભાનો ઉપસભાપતિ પોતાનું રાજીનામું કોને આપે છે. તો રાજ્યસભાનો ઉપસભાપતિ સૌપ્રથમ કોણ હોય છે, તો કે રાજ્યસભાના ઉપસભાપતિ જે નિમાયેલા હોય છે તો તે પોતાનું રાજીનામું કોને આપે છે. તો તેમાં જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિને, એટલે કે જે રાજ્યસભાના સભાપતિ હોય છે ઉપરાષ્ટ્રપતિ, તો ઉપસભાપતિ ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 જોઈએ કે લોકસભા ઉપાધ્યક્ષને તેમના પદ ગ્રહણ સમયે કોણ શપથ લેવડાવે છે. તો તેમાં જવાબ આવશે ઉપરમાંથી એક પણ નહીં, એટલે કે અધ્યક્ષ, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ, આ ત્રણેયમાંથી કોઈ તેને શપથ લેવડાવતા નથી. એટલે એનો મતલબ એમ કે શપથ તેને ગ્રહણ કરવાના હોતા નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 જોઈએ કે સંસદની સંયુક્ત બેઠકમાં જો લોકસભાનો અધ્યક્ષ ગેરહાજર હોય તો અધ્યક્ષ પદ કોણ સંભાળશે. તો કે સંસદની જે સંયુક્ત બેઠક જે યોજાય છે, જો તેમાં તેની અધ્યક્ષતા કોણ કરે છે, તો કે લોકસભાના અધ્યક્ષ. પણ જો તે ગેરહાજર હોય તો તેવા સંજોગોમાં અધ્યક્ષ કોણ બનશે, તો તેમાં જવાબ છે લોકસભાનો ઉપાધ્યક્ષ. પ્રશ્ન નંબર 9 કે ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી. તો સૌપ્રથમ કે ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે, તો તે આવેલી છે જામનગરમાં, અને તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી, તો તેમાં જવાબ આવશે 1967માં. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 જોઈએ કે સાચો સ્પેલિંગ જણાવો. તો કે સાચો જે એમ્બેરેસમેન્ટ છે તેનો સાચો સ્પેલિંગ આપણે શોધવાનો છે, તો તેમાં સાચો સ્પેલિંગ આવશે ઓપ્શન એ, જે એમ્બેરેસમેન્ટનો સાચો સ્પેલિંગ જે ઓપ્શન એમાં છે તે સાચો છે. પ્રશ્ન નંબર 11 જોઈએ કે નોબડી વિલ કેચ યુ, આનો જે પેસિવ વાક્ય આપણે બનાવવાનું છે કે નોબડી વિલ કેચ યુ. તો જો આનો પેસિવ વાક્ય બનાવ્યું તો તેમાં બનશે યુ વિલ નોટ બી કોટ, એટલે કે ઓપ્શન એ સાચું પેસિવ બનશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 જોઈએ કે સમટાઈમ્સ હી પુટ ખાલી જગ્યા સોલ્ટ ઇન માય વેજીટેબલ. તો આમાં જે આપણે ખાલી જગ્યાના સ્થાને શું જવાબ બનશે, તો તેમાં જવાબ બનશે એ લિટલ, એટલે કે સમટાઈમ્સ હી પુટ એ લિટલ સોલ્ટ ઇન માય વેજીટેબલ્સ. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 જોઈએ કે માય વર્ક ખાલી જગ્યા ઓવર આઈ રશ્ડ આઉટ ટુ પ્લે ક્રિકેટ. તો જે માય વર્ક ખાલી જગ્યા ઓવર, તો એટલે કે પૂર્ણ કાળ છે, તો પૂર્ણ કાળનું આપણે અહીંયા રૂપ મેકવાનું છે, તો તેમાં જવાબ આવશે હેવિંગ બીન, એટલે કે માય વર્ક હેવિંગ બીન ઓવર આઈ રશ્ડ આઉટ ટુ પ્લે ક્રિકેટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 14 જોઈએ કે સમાનાર્થી શબ્દ આપો. તો કેટેલોગનો સમાનાર્થી શબ્દ શું થશે, તો કેટેલોગનો સમાનાર્થી શબ્દ થશે રજિસ્ટર, એટલે કે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 15 કે કેપ ઓફ ગુડ હોપ આ ભૂસીરની શોધ કોણે કરી. તો કેપ ઓફ ગુડ હોપ આ ભૂસીર છે તેની શોધ કોણે કરેલી છે, તો તેમાં જવાબ આવશે બાર્થોલોમ્યુ ડાઇજે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16 જોઈએ કે અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે. તો અમદાવાદના ઝૂલતા મિનારા આવેલા છે કાલુપુર ખાતે. પ્રશ્ન નંબર 17 કે દૂધમાંથી દહીં બનાવવામાં કયા બેક્ટેરિયા ઉપયોગી બને છે. તો તે બેક્ટેરિયાનું નામ છે લેક્ટોબેસિલાય. પ્રશ્ન નંબર 18 કે ઉત્તરાખંડની હાઈકોર્ટ કયા સ્થળે આવેલી છે. તો ઉત્તરાખંડની હાઈકોર્ટ આવેલી છે નૈનીતાલમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 24 જોઈએ કે નીચે પૈકી કઈ જોડણી સાચી છે. તો જે વાંકું ચૂકું શબ્દ છે તેની સાચી જોડણી સાચી કઈ છે તે આપણે જણાવવાની છે, તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, એટલે કે વાંકું ચૂકું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે પ્રશ્ન નંબર 25 કે કાજળ કોર્યું તે કોને કહીએ આ અલંકાર ઓળખાવો. તો કે કાજળ કોર્યું તે કોને કહીએ, તો આ કયો અલંકાર બનશે, તો તેમાં જવાબ આવશે વર્ણાનુપ્રાસ અલંકાર.
પ્રશ્ન નંબર 26 જોઈએ કે નીચેનામાંથી ખાલી જગ્યા પદ દ્વંદ સમાસ નથી, એટલે કે નીચેનું જે એક પદ આપણે શોધવાનું છે કે જે દ્વંદ સમાસ નથી બનતો, તો તે કયું પદ છે, એટલે કે કયો શબ્દ છે? તો તેમાં જવાબ આવશે ગળે પડવું. તો ગળે પડવું જે છે એ શબ્દમાં દ્વંદ સમાસ બનતો નથી. પ્રશ્ન નંબર 27 કે છોકરા મેદાનમાં રમતા હતા એ વાક્યની રચના જણાવો. તો છોકરા મેદાનમાં રમતા હતા તે વાક્યની રચના શું છે? તો તેમાં જવાબ આવશે કર્તરી વાક્ય. પ્રશ્ન નંબર 28 કે નામ પરથી બનતા વિશેષણની કઈ સાચી જોડણી છે? તો નામ પરથી જે વિશેષણ બને તેમાંથી સાચી જોડણી સાચી કઈ છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે દયા તો દયામણું. પ્રશ્ન નંબર 29 કયો વિશેષણનો પ્રકાર નથી? તો નીચે જે વિશેષણના ચાર પ્રકાર આપેલા છે તેમાંથી વિશેષણનો પ્રકાર કયો નથી? તો કે સ્વવાચક, એવું સ્વવાચક વિશેષણ આવતું નથી, તેથી તે પ્રકાર ખોટો છે. અને બાકીના ગુણવાચક, સંખ્યાવાચક અને માપવાચક આ ત્રણેય વિશેષણના પ્રકાર છે. પ્રશ્ન નંબર 30 કે આબરૂ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. તો આબરૂનો સમાનાર્થી થશે પ્રતિષ્ઠા. પ્રશ્ન નંબર 31 કે નીચેના વાક્યમાંથી કયું પદ નિપાત છે તે જણાવો. તો કે પ્રકૃતિ જ મારી માં રહી છે, આ જે વાક્ય છે તેમાં નિપાત કયું છે? તો તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન બી, એટલે કે જ. તો પ્રકૃતિ જ મારી માં રહી છે તેમાં જ છે તે નિપાત છે. પ્રશ્ન નંબર 32 કે નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ જણાવો. તો તિમિરનો વિરોધાર્થી શબ્દ શું થશે? તો તિમિરનો વિરોધી થશે તેજ. પ્રશ્ન નંબર 33 કે અછોવાના કરવા આનો અર્થ સ્પષ્ટ કરો. તો અછોવાના કરવાનો મતલબ શું થશે? તો કે આડપંપાળ કરવી. પ્રશ્ન નંબર 34 કે લોકસંગીત માટે ઉપયોગી વાદ્યનું વર્ણન શ્રી ભોગીલાલ સાંડેસરા દ્વારા સંપાદિત કયા ગ્રંથમાં જોવા મળે છે? તો તેમાં જવાબ આવશે વર્ણક સમૂહમય. તો કે આ જે વર્ણક સમૂહમય જે ગ્રંથ છે તેની અંદર લોકસંગીત માટે જે ઉપયોગી વાદ્યો છે તેનું વર્ણન જોવા મળે છે. અને જે ગ્રંથ કોના દ્વારા સંપાદિત કરવામાં આવ્યો છે? તો તેમાં જવાબ આવશે ભોગીલાલ સાંડેસરા દ્વારા. ત્યારબાદ પ્રશ્ન નંબર 35 જોઈએ કે ભવાઈમાં પાત્ર પ્રવેશે ત્યારે ચોક્કસ પ્રકારના તાલબદ્ધ નૃત્ય ગતિવાળા પગલાના વર્તુળમાં ફરે છે તેને શું કહેવામાં આવે છે? તો તેમાં જવાબ બનશે આવણું. પ્રશ્ન નંબર 36 કે ગુજરાતીમાં અનુવાદ થયેલ આંતરનાદ આત્મકથા કોની છે? એટલે કે આંતરનાદ આત્મકથાનો ગુજરાતીમાં અનુવાદ થયેલો છે, તો તે આંતરનાદ આત્મકથા કોની છે? તો તેમાં જવાબ છે મૃણાલિની સારાભાઈની. પ્રશ્ન નંબર 37 કે કૃતિ નામનું સામાયિક કોણ ચલાવતું હતું? તો કૃતિ નામનું સામાયિક ચલાવતું હતું લાભશંકર ઠાકર. પ્રશ્ન નંબર 38 કે બિલો ટીલો ટચ આ આત્મકથા કોની છે? તો બિલો ટીલો ટચ ના જે કોની આત્મકથા છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે ગુણવંત સાહની. ત્યારબાદ પ્રશ્ન નંબર 39 કે ધ એન્ટોનિયમ ઓફ એસન્ટ. તો એન્સન્ટનો જે વિરોધાર્થી શબ્દ શું થશે? તો એસન્ટનો વિરોધાર્થી શબ્દ શું થશે? તો તેમાં જવાબ આવશે મોડર્ન. પ્રશ્ન નંબર 40 કે ધ હાર્ટ કીપ્સ ધ બ્લડ ખાલી જગ્યા ઇન ધ બોડી. તો તેમાં જે ખાલી જગ્યાના સ્થાને શું આવશે? તો કે સર્ક્યુલેટિંગ, એટલે કે ધ હાર્ટ કીપ્સ ધ બ્લડ સર્ક્યુલેટિંગ ઇન ધ બોડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 41 જોઈએ કે ધ ફ્રેઝ એટલે કે કટ માય સેલ્ફ ડાઉન ટુ સાઇઝ મીન્સ, એટલે કે જે આ ફ્રેઝ આપેલું છે કે કટ માય સેલ્ફ ડાઉન ટુ સાઇઝ, તેનો મતલબ શું થશે? તો તેનો મતલબ શું આવે? તેમાં જવાબ આવશે ફેલ્ટ એસમ, એટલે કે ઓપ્શન એ. ત્યારબાદ પ્રશ્ન નંબર 42 કે મેક ઇટ એક્સક્લેમેન્ટરી. તો એક્સક્લેમેન્ટરી સેન્ટેન્સ બનાવવાનું છે, જે સેન્ટેન્સ આપેલું છે કે આઈ કેન નોટ સી એનીથિંગ, તો આનું એક્સક્લેમેટરી સેન્ટેન્સ શું બનશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે એલાસ આઈ કેન નોટ સી એનીથિંગ. પ્રશ્ન નંબર 43 કે ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ ખાલી જગ્યા એ કાર બોટ ફ્રોમ એ કાર મેલા, એટલે કે આ ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ એટલે કે તે આ સલાહલાયક નથી કે આ કાર બોટ એટલે કે એ કાર બોટ ફ્રોમ એ કાર મેલા, કે આ કાર મેળામાંથી આ કાર ખરીદવા માટે. તો જે ખાલી જગ્યાના સ્થાને શું જવાબ આવશે તેમાં આપણે યોગ્ય રૂપ મેકવાનું છે, તો તેમાં જવાબ આવશે ટુ હેવ, એટલે કે ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ ટુ હેવ એ કાર બોટ ફ્રોમ એ કાર મેલા. ત્યારબાદ પ્રશ્ન નંબર 44 કે બે શબ્દ વચ્ચે જગ્યા છોડવા માટે કીબોર્ડ પરની કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે સ્પેસ બારનો. પ્રશ્ન નંબર 45 કે એમએસ વર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે કયા ટૂલ બારનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ફોર્મેટિંગ ટૂલ બારનો. ત્યારબાદ પ્રશ્ન નંબર 46 જોઈએ કે ઇન્ટરનેટ કયા પ્રકારનું નેટવર્ક છે? તો ઇન્ટરનેટ કેવા પ્રકારનું નેટવર્ક છે? તો કે વાઇડ એરિયા નેટવર્ક, એટલે કે ઓપ્શન એ. ત્યારબાદ પ્રશ્ન નંબર 47 કે સંગણક તરીકે નીચેનામાંથી કયા સાધનને ઓળખવામાં આવે છે? તો સંગણક તરીકે કયા સાધનને ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે કોમ્પ્યુટરને. પ્રશ્ન નંબર 48 કે ફૂલ સ્ક્રીન જોવા માટે કઈ ફંક્શન કી ઉપયોગી છે? તો જે કોમ્પ્યુટરની ફૂલ સ્ક્રીન જોવા માટે જે ફંક્શન કી કઈ ઉપયોગી છે? તો તેમાં જવાબ આવશે F11.
પ્રશ્ન નંબર 49 કે પ્ર પ્લસ અર્થ પ્લસ ના આ સંધિ માટે સાચો શબ્દ જણાવો. અને સંધિ જોડીએ તો શબ્દ કયો બનશે? તો તેમાં આવશે ઓપ્શન બી પ્રાર્થના. પ્રશ્ન નંબર 50 કે છંદ ઓળખાવો કે કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે. કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે, આ પંક્તિમાં કયો છંદ બનશે? તો તેમાં જવાબ આવશે પૃથ્વી છંદ. પ્રશ્ન નંબર 51 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, એટલે કે પશુને ખાવાનું અનાજ તેને શું કહેવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ચોગાણ. પ્રશ્ન નંબર 52 કે અક્ષરમેળ છંદમાં એવો કયો છંદ છે કે જેમાં 31 અક્ષરો હોય છે? તો તેમાં જવાબ આવશે મનર છંદ. તો મનર છંદમાં જે અક્ષરમેળ છંદ છે અને તેમાં 31 અક્ષરો હોય છે. પ્રશ્ન નંબર 53 કે નીચેનામાંથી કયું જોડકું વિરોધાર્થી શબ્દોનું નથી, એટલે કે વિરોધાર્થી શબ્દોનું જોડકું નથી તેવું શોધવાનું છે? તો તેમાં સાચો જવાબ શું બનશે? તો સાચો જવાબ બનશે અવગુંઠન, જેની સામે છે આચ્છાદના, જે આ જોડકું ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 59 જોઈએ કે ગાંધી યુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ છે, જે ગાંધી યુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ છે? તો તે બેલડીનું નામ છે સુંદરમ અને ઉમાશંકર જોશી. પ્રશ્ન નંબર 60 જોઈએ કે ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું છે? તો મોટા પુત્ર જે હરિલાલ છે ગાંધીજીના મોટા પુત્ર, તેના પર એક પુસ્તક લખાયેલું છે, તો તે પુસ્તકનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે પ્રકાશનો પડછાયો. પ્રશ્ન નંબર 61 કે ગુજરાતીમાં કરુણ પ્રશસ્તિ કાવ્ય પ્રથમ રચનાકાર કોણ હતા, એટલે કે કરુણ પ્રશસ્તિ કાવ્ય જે છે ગુજરાતીમાં તેના લેખક કોણ હતા, તેની રચના કોણે કરી હતી? તો તેમાં જવાબ આવશે કવિ દલપતરામે. પ્રશ્ન નંબર 62 કે બંને યાદીઓની વિગતો સરખાવીને ખરા જોડકાનું જૂથ કયું છે તે કહો. તો બંને યાદી જે આપેલી છે કે જેમાં યાદી 1 અને યાદી 2, જેમાં સાહિત્યકારો આપેલા છે, જેમાં દર્શક સત્યકામ કુરુક્ષેત્ર અને લોકભારતી વિદ્યાપીઠ અલગ અલગ આપેલું છે, તેની સામે યોગ્ય જોડકું આપણે જોડવાનું છે. તો તેમાં આપણે સાચો જવાબ શું બનશે? તો તેમાં સાચો જવાબ બનશે એટલે કે દર્શક સામે શું આવશે? તો કે દર્શક સામે આવશે મનુભાઈ રાજારામ પંચોળી. ત્યારબાદ કુરુક્ષેત્ર સામે આવશે ઝેર તો પીધા જાણી જાણી. અને ત્યારબાદ લોકભારતી વિદ્યાપીઠ સામે આવશે સરસ્વતી સન્માન. તો મિત્રો આપનો જે સાચો જવાબ બને છે ઓપ્શન ડી. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ, પ્રશ્ન નંબર 63 કે ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો હતો, એટલે કે ગુજરાતનો ઇતિહાસ નીચેનામાંથી કોણે લખેલો છે? તો ગુજરાતના ઇતિહાસના જે લેખક છે તે છે પ્રાણલાલ એદલજી ડોસા. પ્રશ્ન નંબર 64 કે ઈસવીસન 1938માં હરિપુરા ખાતે ભરાયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મહિલા પાંખની જવાબદારી કોણે નિભાવી હતી? તો તેમાં જવાબ આવશે મૃદુલા સારાભાઈએ. પ્રશ્ન નંબર 65 કે MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે F7. પ્રશ્ન નંબર 66 જોઈએ કે બજેટ સંસદમાં રજૂ થયાના કેટલા દિવસમાં પસાર થઈ જવું આવશ્યક છે? તો તેમાં જવાબ આવશે 75 દિવસમાં. પ્રશ્ન નંબર 67 કે સપ્તક સંગીત મહોત્સવ દર વર્ષે કયા સ્થળે યોજવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે અમદાવાદ ખાતે. પ્રશ્ન નંબર 68 કે MTCR નું પૂરું નામ જણાવો. તો MTCR નું પૂરું નામ થશે મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિઝાઇમ, એટલે કે ઓપ્શન બી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ગ્રામ વિકાસમાં બિન સામાજિક સંસ્થાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે, આ વિધાન કોનું છે? તો આ વિધાન કોનું છે? તો તેમાં જવાબ છે અશોક મહેતા સમિતિનું. પ્રશ્ન નંબર 70 કે યક્ષગાન નૃત્ય કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો તેમાં જવાબ આવશે કર્ણાટક સાથે. પ્રશ્ન નંબર 71 કે રોલનો મતલબ શું થશે? તો રોલ મીન્સ શું થશે તેનો જવાબ? તો તેમાં જવાબ આવશે મોશન ફ્રોમ સાઇડ ટુ સાઇડ, એટલે કે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 72 કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ સિમ્પલ સેન્ટેન્સ, એટલે કે નીચેનામાંથી સિમ્પલ જે વાક્ય કયું છે? તો સિમ્પલ વાક્ય છે ઓપ્શન બી, આઈ થોટ ઓફ યુ એઝ ડીફ. ત્યારબાદનો પ્રશ્ન જે પ્રશ્ન નંબર 73 કે ખાલી જગ્યા મેકિંગ સિન્સિયર એફોર્ટ વી કેન નોટ રિમૂવ પુઅર્ટી, એટલે કે ખાલી જગ્યા મેકિંગ સિન્સિયર એફોર્ટ વી કેન નોટ રિમૂવ પુઅર્ટી. તો તેમાં જે ખાલી જગ્યાના સ્થાને જવાબ શું બનશે? તો તેમાં જવાબ છે ઇન્સ્પાઇટ ઓફ. પ્રશ્ન નંબર 74 કે એ ગ્રાન્ડ ફેસ્ટિવલ ખાલી જગ્યા ઇન ધ નેક્સ્ટ જાન્યુઆરી, તો તેમાં જવાબ શું બનશે? તો તેમાં જવાબ છે સેલ સેલિબ્રેટ, એટલે કે ધ ગ્રાન્ડ ફેસ્ટિવલ સેલ સેલિબ્રેટ ઇન ધ નેક્સ્ટ જાન્યુઆરી, એટલે કે ભવિષ્યકાળનું વાક્ય છે. પ્રશ્ન નંબર 75 કે ખાલી જગ્યા ઓલ ધ ગ્રીવિન્સીસ હી રિકનેલ્ડ વિથ હર, તો તેમાં ખાલી જગ્યામાં સ્થાને શું જવાબ બનશે? તો તેમાં સાચો જવાબ બનશે ફોરગેટિંગ, એટલે કે ફોરગેટિંગ ઓલ ધ ગ્રેવિસિન્સ હી રિકોનેલેટ વિથ હર. પ્રશ્ન નંબર 76 કે 15 માત્રા કયા છંદમાં હોય છે? તો 15 માત્રાવાળો છંદ કયો છે? તો 15 માત્રાવાળો છંદ છે ચોપાઈ છંદ.
ત્યારબાદ પ્રશ્ન નંબર 77 જોઈએ કે સપ્તાહ કયો સમાસ છે, એટલે કે જે સપ્તાહ શબ્દ છે તે કયો સમાસ બનશે, તો તેમાં જવાબ આવશે દ્વિગુ સમાસ, એટલે કે સાત દિવસનો સમૂહ. પ્રશ્ન નંબર 78 કે સંજ્ઞા ઓળખાવો, કે જેમાં પીખાય છે સુરમ્ય પાંખ પંખીની, જો પંખીની નીચે અંડરલાઈન છે, તે કેવા પ્રકારની સંજ્ઞા છે, તો તેમાં જવાબ આવશે જાતિવાચક સંજ્ઞા. પ્રશ્ન નંબર 79 કે શિખરણી છંદનું બંધારણ શું છે, તો શિખરણી છંદનું બંધારણ શું છે, તો કે યમન સભ લગા, એટલે કે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 80 કે કાવ્યમાં યતિ કોને કહેવાય, તો જે કાવ્યમાં જે છંદ આપણે જો ભણીએ તો તેમાં યતિ આવે છે, તો તે યતિ કોને કહેવામાં આવે છે, તો તેમાં જવાબ છે કાવ્યમાં ક્યાંક વિરામ લેવાય તેને યતિ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 81 કે નીચેનામાંથી સાંપ્રત પ્રવાહોની કટાક્ષ કથા કોણે લખે છે, તો સાંપ્રત પ્રવાહોની જે કટાક્ષ કથા કોણ લખે છે, તો તેમાં જવાબ આવશે નાથાલાલ દવે. પ્રશ્ન નંબર 82 કે નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે, તો નાનાલાલના ગ્રંથનું નામ છે વિશ્વગીતા. પ્રશ્ન નંબર 83 કે ગુણવંતી ગુજરાત અમારી ગુજરાત આ કાવ્યના કવિ કોણ છે, તો તેમાં જવાબ આવશે અર્ધેશર ખબરદાર. પ્રશ્ન નંબર 84 કે બાલમુકુંદ દવેએ કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી, તો તેમાં જવાબ આવશે ધ્રુવાખ્યાન. પ્રશ્ન નંબર 85 કે નીચેનામાંથી કયો નિબંધ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નિબંધ ગણાય છે, તો ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ કોણ કયો છે, તો તેમાં જવાબ આવશે મંડળી મળવાથી થતા લાભ, અને તેના લેખક કોણ છે મિત્રો, તો તેના લેખક છે કવિ નર્મદ. પ્રશ્ન નંબર 86 જોઈએ, સોરી પ્રશ્ન નંબર 91 જોઈએ કે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડની ઇનામી રાશિ કેટલી છે, એટલે કે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ મળે તેમાં ઇનામ કેટલું આપવામાં આવે છે, તો તેમાં જવાબ આવશે 7 લાખ. પ્રશ્ન નંબર 92 કે પુસ્તક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, તો પુસ્તક દિવસ દર વર્ષની 23 એપ્રિલના રોજ પુસ્તક દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 93 કે બ્લેકબોર્ડ, તો તે બ્લેકબોર્ડની સામે ચોક આવે તો કોમ્પ્યુટરની સામે શું આવશે, તો બ્લેકબોર્ડની અંદર શેનાથી લખાય, તો કે ચોકથી, તો કોમ્પ્યુટરમાં લખવું હોય તો શેનાથી લખાય, તો તેમાં સાચો જવાબ શું બનશે, તો કે કીબોર્ડ. પ્રશ્ન નંબર 94 કે ભારતના શેક્સપિયર તરીકે સાહિત્ય જગતમાં કોણ ઓળખાય છે, તો ભારતના શેક્સપિયર તરીકે સાહિત્ય જગતમાં કોને ઓળખવામાં આવે છે, તો તેમાં જવાબ આવશે કાલિદાસ. પ્રશ્ન નંબર 95 જોઈએ કે ગુજરાતની કેટલા ટકા જમીન જંગલ પ્રદેશને રોકે છે, એટલે કે ગુજરાતમાં ટોટલ કેટલા ટકા જમીન જંગલ રોકે છે, તો તેમાં જવાબ શું બનશે, તો તેમાં જવાબ બનશે 10%. ત્યારબાદ પ્રશ્ન નંબર 96 જોઈએ કે કાવી ગામમાં સાસુ વહુના પ્રખ્યાત દેરા આવેલા છે, તો સાસુ વહુના પ્રખ્યાત દેરા ક્યાં આવેલા છે, તો કે કાવી ગામમાં, તો તે કાવી ગામ ક્યાં જિલ્લામાં આવેલું છે, તો કાવી ગામ ક્યાં જિલ્લામાં આવેલું છે, તો તેમાં જવાબ આવશે ભરૂચ જિલ્લામાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 97 કે મંગળ પર જીવનની શોધ માટે નાસા દ્વારા અવકાશમાં મોકલાયેલ યાનનું નામ શું છે, તો તે યાનનું નામ છે ક્યુરિયોસિટી. પ્રશ્ન નંબર 98 કે નીચેનામાંથી કઈ ગ્રંથિ હાડકા અને પેશીના વિકાસ પર નિયંત્રણ કરે છે, તો તેમાં જવાબ આવશે પિટ્યુટરી ગ્રંથિ. પ્રશ્ન નંબર 99 કે ગાંધીજીએ કઈ પત્રિકાનું સંપાદન કર્યું હતું, તો ગાંધીજી દ્વારા કઈ પત્રિકાનું સંપાદન કરવામાં આવ્યું હતું, તો તેમાં જવાબ આવશે હરિજન પત્રિકા. પ્રશ્ન નંબર 100 કે નર્મદા નદીનું ઉદ્ભવ સ્થાન કયું છે, તો નર્મદા નદીનું ઉદ્ભવ સ્થાન છે વિદ્યાંચળના અમરકંટક પાસેથી, એટલે કે અમરકંટક હાલમાં ક્યાં આવેલું છે, તો અમરકંટક હાલમાં આવેલું છે છત્તીસગઢમાં. તો મિત્રો આ આપણે જોયા તલાટી અને બિનસચિવાલયના સિલેબસ આધારિત આપણે જે પેપર સોલ્યુશન જોયું. જો મિત્રો આ પેપર સોલ્યુશન તમને પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરીને અમને સપોર્ટ કરજો, અને આવા ડેલી પેપર મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી દરરોજ તમને વિડીયો મળતો રહેશે. તો ચલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.